विद्यार्थी मित्रों, आपणे विद्युत रसायण चैप्टरनी शुरुआत करी दीधी छे। विद्युत रसायणनी अंदर आपणे गया लैक्चरनी अंदर प्रमाणित हाइड्रोजन विद्युत ऋणनो उपयोग करी अन्य अर्धकोषनो कोष पोटेंशियल केवी रीते शोधी शकाय तेनी विशेष चर्चा करी। आजे आपणे जे विद्युत रसायण कोष छे, विद्युत रसायण कोषनी उपयोगिता अने नष्टनो समीकरण विशे समझीशुं। तो हवे आपणे विद्युत रासायणिक कोषनी उपयोगिता शू छे समझी लीए। विद्युत रासायणिक कोषनी प्रक्रिया तथा तेनी उपयोगिता, आ इलेक्ट्रोकेमिस्ट्री जे छे એ ઇલેક્ટ્રોકેમિસ્ટ્રી જે છે એમાં વિદ્યુત રાસાયણિક કોષની પ્રક્રિયાઓ થતી હોય અને તેની ઉપયોગિતા શું છે વિદ્યુત રાસાયણિક કોષની। તો આપણે જાણીએ છીએ કે કેટલાક દ્રાવણની પીએચ નક્કી કરી શકાય, પીએચ નક્કી કરવામાં પીએચ દ્રાવણની પીએચ નક્કી કરી શકાય છે પીએચ। બીજી વસ્તુ, દ્રાવ્યતા ગુણાકાર નક્કી થઈ શકે, દ્રાવ્યતા ગુણાકાર નક્કી થઈ શકે, દ્રાવ્યતા ગુણાકાર વિશે પણ આપણે સમજી શકીએ છીએ। દ્રાવ્યતા ગુણાકાર જે છે દ્રાવણની પીએચ છે વગેરે નક્કી કરવામાં ઉપયોગી છે। આ સિવાય સંતુલન અચળાં કેસી ગણી શકીએ, સંતુલન અચળાંક વિશે પણ આપણે માહિતી મેળવી શકીએ છીએ। ઉષ્મા ગતિકીય ગુણધર્મો, ઉષ્મા ગતિકીય ગુણધર્મો ની માહિતી મળે, કારણ કે ડેલ્ટા જી જે છે એ આપમેળે થતી પ્રક્રિયાનું વિધેય છે, જે ગિબ્સ મુક્ત ઊર્જા છે, સંતુલન અચળાંક છે, એમ ઉષ્મા ગતિકીય ગુણધર્મોની માહિતી પણ મળે છે। પોટેન્શિયોમેટ્રિક અનુમાપનો થઈ શકે। વિદ્યાર્થી મિત્રો, આ જે છે એ ઇલેક્ટ્રોકેમિસ્ટ્રીની જે ઉપયોગિતા કહી શકીએ છીએ। તો વિદ્યુત રાસાયણિક કોષની પ્રક્રિયાઓ અને તેની ઉપયોગિતા જે છે એ આપણે સમજી લઈએ, કઈ કઈ જગ્યાએ કઈ કઈ બાબતોમાં એ ઉપયોગી છે। તો કેટલાક દ્રાવણની પીએચ નક્કી કરવા માટે ઉપયોગી છે, દ્રાવ્યતા ગુણાકાર નક્કી કરવા માટે ઉપયોગી છે, સંતુલન અચળાંક કેસી શોધવા માટે પણ ઉપયોગી છે, ઉષ્મા ગતિકીય ગુણધર્મોની માહિતી પણ આપે છે, અને પોટેન્શિયોમેટ્રિક અનુમાપન પણ કરી શકાય છે। તો વિદ્યાર્થી મિત્રો, આ જે છે એ ઇલેક્ટ્રોકેમિસ્ટ્રી ઉષ્મા ગતિ આપણે વિદ્યુત રસાયણ છે એ વિદ્યુત રસાયણ વિશે આપણે ભણીએ છીએ, અને વિદ્યુત રાસાયણિક કોષ વિશે ડિટેલ જોઈ અને વિદ્યુત રાસાયણિક કોષની મદદથી આ બધી વસ્તુઓ આપણે નક્કી કરી શકીએ છીએ। આના આધારે દાખલા પણ આવે છે, સંતુલન અચળાંક ગણવાના, પીએચ ગણવાના, ઈએમએફ શ્રેણીનો ઉપયોગ કરી આપણે કોષ પોટેન્શિયલ નક્કી કરવાના વગેરે। ઓકે વિદ્યાર્થી મિત્રો, હવે આજનો જે ટૉપિક છે ખૂબ જ અગત્યનો ટૉપિક છે, અને એ પરીક્ષામાં એના આધારે દાખલાઓ અવશ્ય પૂછાતા હોય છે અને થિયરીમાં પણ પૂછી શકાય એવો પ્રશ્ન છે। એ વિદ્યાર્થી મિત્રો, આ જે પ્રશ્ન છે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે અને આપણે એને સમજીએ। તો આ વિદ્યુત રાસાયણિક કોષ હોય ને, વિદ્યુત રાસાયણિક કોષમાં દ્રાવણની સાંદ્રતા એટલે વિદ્યુત વિભાજ્ય
વિભાજ્યની વિદ્યુત વિભાજ્યની સાંદ્રતા, દ્રાવણની સાંદ્રતા એટલે જે અર્ધકોષમાં વિદ્યુત વિભાજ્ય લીધો છે એ વિદ્યુત વિભાજ્યની સાંદ્રતા હંમેશા એક મોલર લેવામાં આવે છે, એક મોલર એકમ ગણવામાં આવે છે. પરંતુ અહીંયા એ સમજવાનું છે, નષ્ટે જણાવ્યું, આ ખાસ યાદ રાખજો, નષ્ટે જણાવ્યું કે દ્રાવણની સાંદ્રતા, દ્રાવણની સાંદ્રતા હંમેશા એક મોલર હોય તે જરૂરી નથી, તે જરૂરી નથી. સાંદ્રતા કોઈ પણ હોઈ શકે, સાંદ્રતા કોઈ પણ હોઈ શકે, અને તેના માટે ઈ સેલ પણ ગણી શકાય, ઈ સેલ પણ ગણી શકાય. તો વિદ્યાર્થી મિત્રો, આ ખાસ યાદ રાખજો. આપણે અત્યાર સુધી એમ જ માનતા હતા, આપણે અત્યાર સુધી એમ જ માનતા હતા કે વિદ્યુત રાસાયણિક કોષમાં દ્રાવણની સાંદ્રતા એટલે કે વિદ્યુત વિભાજનની સાંદ્રતા 1 મોલર જ લેવામાં આવે છે અને એને આપણે પ્રમાણિત વિદ્યુત રાસાયણિક કોષ કહેતા. પરંતુ નષ્ટ, આ જે નષ્ટ નામના વૈજ્ઞાનિકે જણાવ્યું કે દ્રાવણની સાંદ્રતા 1 મોલર હોય તે જરૂરી નથી, 1 મોલર જ હોય એ જરૂરી નથી, સાંદ્રતા કોઈ પણ હોઈ શકે છે, સાંદ્રતા કોઈ પણ હોઈ શકે, અને તેના માટે પણ ઈ સેલ શોધી શકાય છે. હવે વિદ્યાર્થી મિત્રો, નષ્ટે જે સમીકરણ તારવ્યું છે એ સમીકરણ આપણે સમજીએ, જે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. તો નષ્ટ નામના વૈજ્ઞાનિકે જે સમીકરણ તારવ્યું છે એ સમજીએ, જેમાં સાંદ્રતા કોઈ પણ હોઈ શકે છે. તો નષ્ટ સમીકરણની જે તારવણી છે એ સમજીએ. તારો, આ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે અને સમજવા જેવો પણ છે. ધારો કે કોઈક પ્રક્રિયા છે, ધારો કે કોઈ પ્રક્રિયા નીચે મુજબ છે, કોઈ રાસાયણિક પ્રક્રિયા નીચે મુજબ છે. હવે કઈ પ્રક્રિયા છે આપણે અહીંયા જોઈએ કે ભાઈ, આ જે N+ aqueous + N-, એમાંથી બની ગયું M solid. આ રાસાયણિક પ્રક્રિયા છે. N+ aqueous + N-, એમાંથી બને છે M solid. વિદ્યાર્થી મિત્રો, આ જે સમીકરણ છે એમાં આની સાંદ્રતા કોઈ પણ હોઈ શકે એક્વાઇસની. તો હવે આના માટે નષ્ટની સમીકરણની વાત કરીએ તો અહીંયા ઈ સેલ અથવા N+ M solid -(RT NF) natural log of M solid upon M N+ aqueous. અહીંયા આ જે છે
એ નશનું સમીકરણ તારવવા માટે જરૂરી છે કે ભાઈ E Mn પ્લસ અપોન એમ સોલિડ ઇક્વલ ટુ E0 Mn પ્લસ એમ સોલિડ માઇનસ RT અપોન NF નેચરલ લોગ ઓફ MS સોલિડ. વિદ્યાર્થી મિત્રો, અહીંયા MS જે ઘન પદાર્થ છે, ઘન પદાર્થ તેની સાંદ્રતા અચળ હોય, સાંદ્રતા અચળ એટલે એને આપણે અવગણી શકીએ, અવગણતો. તો આ જે છે એ વસ્તુને અવગણીએ તો આ ઇક્વેશન શું બની જાય? Mn પ્લસ અપોન M સોલિડ ઇઝ ઇક્વલ ટુ E0 Mn પ્લસ અપોન M સોલિડ માઇનસ RT અપોન NF નેચરલ લોગ ઓફ 1 અપોન Mn પ્લસ એક્વાઇસ. અહીંયા આ જે એક મૂકી દીધો છે એ એની સાંદ્રતાને શું કરી છે? આપણે અવગણી છે. હવે અહીંયા વિદ્યાર્થી મિત્રો એ સમજવાનું છે કે આપણી જોડે અમુકના મૂલ્યો જે છે એ મૂલ્યો રહેવાના છે. ધારો કે અહીંયા આ T છે એ 298 કેલ્વિન તાપમાન, R છે, R વાયુ અચળાંક, અને એ છે 8.314 જૂલ પ્રતિ કેલ્વિન ઇન્ટુ મોલ. હવે F છે એ 96,500 કુલમ પ્રતિ મોલ. N છે એ મોલ સંખ્યા છે, ઇલેક્ટ્રોનની મોલ સંખ્યા છે. તો આ બધી વસ્તુઓ જે છે, અને E0નું મૂલ્ય આપણે જાણતા હોઈએ છીએ, E0નું મૂલ્ય પણ જાણતા હોય છે, E0R માઇનસ E0L ઉપરથી E0 મળે. તો વિદ્યાર્થી મિત્રો આ જે છે એ અગત્યનું એક સમીકરણ છે, અને એમાં આ મૂલ્યો મૂકી દઈએ એટલે આપણને નશનું સમીકરણ મળે. આ જે સમીકરણ છે એ નશના સમીકરણની તારવણી કરી, વિદ્યાર્થી મિત્રો ડેનિયલ કોસ છે એ ડેનિયલ કોસ માટે પણ આની તારવણી કરી શકાય છે નશ સમીકરણ. તો ઘણી વખત તમને પૂછે છે કે ડેનિયલ કોસ માટે, આટલું સમજી લઈએ. ધારો કે કોઈ નીચે મુજબની પ્રક્રિયા છે, એમ એન પ્લસ એન ઇલેક્ટ્રોન પ્લસ એમ સોલિડ, આ જનરલ પ્રક્રિયા છે. તો ઈ એન પ્લસ અપન એમ E0 એન પ્લસ અપન એમ માઇનસ RT એન એફ LN એમ સોલિડ અપન એન પ્લસ એક્વાઇસ. એમ સોલિડ ઘન પદાર્થ છે, તેની સાંદ્રતા એટલે કે ઘનતા અચળ હોય, કારણ કે સાંદ્રતા એ જ ઘનતા થાય. અને ઈ બરાબર એન પ્લસ અપન એફ, આ એનું એજ છે, માઇનસ RT અપન એન એફ, આ MS છે એની ઘનતા હોય ઘન પદાર્થોની જે અચળ ગણી છે, 1 અપન M પ્લસ. અહીંયા T આપણે 298 કેલ્વિન તાપમાન, R વાયુ અચળાંક 8.314 જૂલ પ્રતિ કેલ્વિન ઇન્ટુ મોલ, F છે કુલમ જે ફેરાડે છે 96,500 કુલમ પ્રતિ મોલ. વિદ્યાર્થી મિત્રો આનો ઉપયોગ કરી આપણે નશ સમીકરણ છે ડેનિયલ કોસ માટે મેળવ્યું. પણ ડેનિયલ કોસ આપણે શીખી ગયા છીએ જે ગેલ્વેનિક કોસ એ છીએ, તો એની અંદર શું થાય છે એ સમજીએ. તો નશના સમીકરણની તારવણી જે છે એ આપણે ડેનિયલ કોસમાંથી કરીએ. ધારો કે વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે ડેનિયલ કોસ છે ડેનિયલ કોસમાં આપણે જાણીએ છીએ કે ZN સોલિડ ઓબ્લિક ZN પ્લસ 2 એક્વાયસ ક્ષાર સેતુ, CU પ્લસ 2 એક્વાયસ અને CU સોલિડ. ઓકે, આ એક સાંકેતિક નિરૂપણ છે ડેનિયલ કોસનું. વિદ્યાર્થી મિત્રો હવે આપણે અહીંયા સમીકરણ લખી અને પછી નશના સમીકરણની તારવણી કરીએ. ધારો કે આપણે અહીંયા પહેલી પ્રક્રિયા માટે લઈએ તો જે CU પ્લસ 2 છે, CU પ્લસ 2
प्लस टू इलेक्ट्रॉन एमांथी बनी गयो सीयू सॉलिड। आ हमणा प्रक्रिया जोई एज प्रक्रिया छे, पर पहेलामां आपणे आवुं लखता था एम एन प्लस प्लस एन इलेक्ट्रॉन अने एमांथी एम सॉलिड। तो विद्यार्थी मित्रों आ हमणा लखी एज प्रक्रिया छे। અહીંયા એમ તરીકે શું છે, મેટલ તરીકે કોપર છે, એન પ્લસ તરીકે પ્લસ ટુ છે, એન એટલે બે ઇલેક્ટ્રોન છે, સીયુ એટલે મેટલ છે અને સોલિડ આ પ્રક્રિયા કહો કે આ પ્રક્રિયા કહો એક જ છે, પણ આ જનરલ પ્રક્રિયા હતી। તો હવે આ વસ્તુ માટે આપણે હમણાં જોયું કે ભાઈ ઈ સીયુ પ્લસ ટુ અપોન સીયુ ઇઝ ઇક્વલ ટુ ઈ ઝીરો સીયુ પ્લસ ટુ અપોન સીયુ સોલિડ આપણ સોલિડ। તો અહીંયા સીયુ પ્લસ ટુ અપોન સીયુ સોલિડ ઈ ઝીરો છે, આ ઈ છે, આ જે માઇનસ આર ટી એન એફ, હવે એન તરીકે અહીંયા બે છે એટલે એન એફ નહીં લખાય, આપણે ટુ એફ લખીશ, ટુ એફ નેચરલ લોગ ઓફ સીયુ સોલિડ અપોન સીયુ પ્લસ ટુ એક્વાયસ। વિદ્યાર્થી મિત્રો હવે આ સ્ટેપ છે એ આપણે ફરી ન લખવું હોય તો અહીંયા હું સીયુ સોલિડ જે છે સીયુ સોલિડ એને અવગણું તો એ વન થઈ જશે, તો આ વન થઈ જશે, તો વન અપોન સીયુ પ્લસ ટુ એક્વાયસ। વિદ્યાર્થી મિત્રો હવે આ એક આપણે સમીકરણ લખી દીધું છે, હવે આ જે સમીકરણ છે એ આને હું એક આપી દઉં એક નંબર। આવું સમીકરણ ઝેડએન માટે પણ બની શકે, ધારો કે ઝેડએનની વાત કરીએ તો ઝેડએન પ્લસ ટુ એક્વાયસ જ હોય, આયન હંમેશા એક્વાયસ હોય, અહીંયા પણ એક્વાયસ પ્લસ ટુ ઇલેક્ટ્રોન એમાંથી બની ગયું ઝેડએન સોલિડ। વિદ્યાર્થી મિત્રો આ સમીકરણ પણ આપણે તારવી શકીએ આના પરથી નષ્ટનું હમણાં જોઈએ પ્રમાણે, તો ઈ ઝેડએન પ્લસ ટુ અપોન ઝેડએન ઇઝ ઇક્વલ ટુ ઈ ઝીરો ઝેડએન પ્લસ ટુ અપોન ઝેડએન સોલિડ માઇનસ આર ટી અપોન ટુ એફ નેચરલ લોગ ઓફ વન અપોન સીયુ સોરી સીયુ નહીં અહીંયા ઝેડએન ઝેડએન પ્લસ ટુ એક્વાયસ। અહીંયા ઝેડએન સોલિડ હશે, પણ અહીંયા જેમ સીયુ સોલિડ અચળ છે એમ ઝેડએન સોલિડ છે ને એ ઝેડએન સોલિડ બરાબર અચળ થાય, અહીંયા સીયુ સોલિડ અચળ હતું વન થઈ જાય છે। તો વિદ્યાર્થી મિત્રો આ જે છે એ ઇક્વેશન બે થઈ ગયું, આ એક છે બે, હવે એકમાંથી બે બાદ કરીએ સમીકરણ એક માઇનસ સમીકરણ બે, તો હવે અહીંયા શું થશે ઈ સીયુ પ્લસ ટુ અપોન સીયુ માઇનસ ઈ ઝેડએન પ્લસ ટુ અપોન ઝેડએન ઇઝ ઇક્વલ ટુ, આ ડાબી બાજુનો બાદ કર્યું છે, હવે અહીંયા જમણી બાજુનો બાદ કરીએ, તો પહેલાં આ લખી દઈએ ઈ ઝીરો સીયુ પ્લસ ટુ અપોન સીયુ માઇનસ આર ટી અપોન ટુ એફ નેચરલ લોગ ઓફ વન અપોન સીયુ પ્લસ ટુ એક્વાયસ। હવે આ જે છે આના પછી આ માઇનસ માઇનસ પછી આપણે આ લખી દઈએ છીએ, તો ઈ ઝીરો ઝેડએન પ્લસ ટુ અપોન ઝેડએન માઇનસ આર ટી અપોન એન એફ આર ટી અપોન એન એફ નેચરલ લોગ ઓફ વન અપોન ઝેડએન પ્લસ ટુ એક્વાયસ। ઓકે વિદ્યાર્થી મિત્રો અહીંયા ચિહ્નો જે છે એ ચિહ્નો બદલાશે, તો આ જે છે એ ચિહ્નો બદલે છે તો સમીકરણ છે એ શું થશે, ધારો કે આ તો એમનું એમ જ રાખીએ ઈ ઝીરો સીયુ પ્લસ ટુ અપોન સીયુ માઇનસ આર ટી અપોન ટુ એફ નેચરલ લોગ ઓફ વન અપોન સીયુ પ્લસ ટુ એક્વાયસ, માઇનસ છે એટલે ચિહ્નો અંદરના બદલાઈ જશે,
माइनस ई जीरो झेड एन प्लस टू अपॉन झेड एन माइनस माइनस प्लस थी जैसे प्लस आर टी अपन अँ टू एफ आर टी अपॉन टू एफ नेचरल लॉग ऑफ झेड एन प्लस टू एक्वाइस। विद्यार्थी मित्रों हवे अपने आने थोड़ी स्टेपनी गोठवणी करिए तो आ शू है आ बने स्टेप नजीक लई दू आ स्टेप ने आ स्टेप एट्ले जीरो सी यू प्लस टू अपॉन सी यू माइनस आ स्टेप नजीक लो ई जीरो झेड एन प्लस टू अपॉन झेड एन आ स्टेप तू आ स्टेप नजीक लो माइनस आर टी टू एफ आमा कॉमन काढ़ू छू एट्ले माइनस आर टी अपॉन टू एफ कॉमन निकली गया तो अंदर शू रू तो नेचरल लॉग ऑफ वन अपॉन सी यू प्लस टू हवे आ माइनस छे एटले आ प्लस हतो ए माइनस थई जशे माइनस नेचरल लॉग ऑफ वन अपॉन झेड एन प्लस टू। विद्यार्थी मित्रों हवे आपणे जाणीए छे कि भाई आ जे छे ई जीरो आजे ई सी यू प्लस टू अपॉन सी यू અને ઈ ઝેડ એન પ્લસ ટુ ઝેડ એન એ જ પ્રમાણે આ છે એ ઈ જીરો છે તો આ જે છે એ હકીકતમાં આપણે એને ઈ સેલ લખી શકીએ અને આને ઈ જીરો સેલ લખી શકીએ તો ઓલરેડી જે આ સમીકરણ છે આના બરાબર ઈ સેલ લખી દો આ જે છે બાદ બાકી એને ઈ સેલ લખી દી ઈ સેલ તો આ શું થશે આ એના જેવું જ છે પણ પ્રમાણિત છે તો ઈ જીરો સેલ E जीरो सेल माइनस हवे आर टी आर टी अपॉन टू एफ। विद्यार्थी मित्रों अँ माइनस है नेचरल लॉग है लॉग ने नेचरल लॉग ने बहार काढ़ो तो अँ भागाकार थशे एटले नेचरल लॉग बहार काढ़िए तो हवे आ वन अपन सी यू प्लस टू अपन वन अपन झेड एन प्लस टू तो आ जयरे આવી રીતના વન અપન સી યુ પ્લસ ટુ વન અપન સી યુ પ્લસ ટુ અપન વન અપન ઝેડ એન પ્લસ ટુ કરશો ઝેડ એન પ્લસ ટુ ઉપર જતા રહેશે એટલે આ જે છે ને એનું સાદુરૂપ નેચરલ લોગ ઓફ પછી આ જે છે એમાં ઝેડ એન પ્લસ ટુ ઉપર આવી જશે ઝેડ એન પ્લસ ટુ એક્વાયસ ઉપર આવશે અને સી યુ પ્લસ ટુ એક્વાયસ નીચે આવશે। તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે આ જે વસ્તુ કરી છે એ સમીકરણ જે છે એ નશનું સમીકરણ છે અહીંયા ઈ સેલ છે ઈ સેલ એટલે આનું મૂલ્ય મૂકી દીધું છે ઈ જીરો સેલ કરી દીધું હવે આ ઈ સેલ ઇક્વલ ટુ ઈ જીરો સેલ માઇનસ જો આપણે ઈ જીરો સેલ શોધી શકીએ છીએ આપણે ખબર છે વિદ્યાર્થી મિત્રો ઈ જીરો સેલ કેવી રીતના શોધી શકાય તો ઈ જીરો સેલ ઇક્વલ ટુ ઈ જીરો આર અને ઈ જીરો એલ એટલે કે ડાબી આ જે જમણી બાજુ છે અને આ ડાબી બાજુ છે આના ઉપરથી શોધી શકાય છે। હવે તમે ઈ જીરો સેલ ઇક્વલ ટુ આરનું મૂલ્ય મૂકી દો તમે અહીંયા આરનું મૂલ્ય 8.314 જૂલ પ્રતિ મોલ કેલ્વિન મોલ કેલ્વિન અને ટી છે 298 મૂકી દો કેલ્વિનમાં એફ છે 96,500 મૂકી દો કુલમ અને 1.203 વડે આપણે ગુણવા પડે નેચરલ લોગમાંથી લોગ કરવા હોય તો એ બધું મૂલ્ય મૂકશો અને સાદું રૂપ આપશો તો અહીંયા આનું મૂલ્ય આવે છે 0.059 લોગ ઝેડ એન પ્લસ ટુ એક્વાયસ ઝેડ એન પ્લસ ટુ એક્વાયસ અપોન સી યુ પ્લસ ટુ એક્વાયસ। તો વિદ્યાર્થી મિત્રો આ જ છે એ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે। હવે આની અંદર એક વસ્તુ યાદ રાખવાની ઈ સેલ છે ઈ સેલ એ સી યુ પ્લસ ટુ ઝેડ એન પ્લસ ટુની સાંદ્રતા પર આધાર રાખે છે સાંદ્રતા પર આધાર
राखे। जो अहीं विद्यार्थी मित्रों जो जो कि आ गुणोत्तर में जेड एम प्लस टू पण छे अने सी यू प्लस टू है, तो ई सेल ए सी यू प्लस टू और जेड एम प्लस टू की सांद्रता पर आधार राखे छे। परंतु केवी रीतना, तो अहीं सी यू प्लस टू की सांद्रता वधे तो ई सेल वधे, सी यू प्लस टू की सांद्रता वधे तो ई सेल वधे, ई सेल वधे। आ वस्तु जेड एम प्लस टू की सांद्रता घटे तो ई सेल वधे, जेड एम प्लस टू की सांद्रता घटे तो ई सेल वधे, ई सेल वधे। विद्यार्थी मित्रों अहीं ई सेल जे छे, ई सेल ए सी यू प्लस टू की सांद्रता वधवाथी वधे छे अने जेड एन प्लस टू की सांद्रता घटवाथी वधे छे। याद रखो कि भाई सी यू प्लस टू की सांद्रता वधशे तो ई सेल वधशे अने जेड एन प्लस टू की सांद्रता घटशे, जेड एन प्लस टू की सांद्रता घटशे तो पण ई सेल वधशे। तो आ रीतना आपणे एक वार समझी लीए, डेनियल कोष आ प्रमाणे छे, जेड एन अपन जेड एन ओबिलिटी जेड एन प्लस टू क्षार सेतु सी यू प्लस टू ओबिलिटी सी यू सॉलिड। आना माटे आपणे प्रक्रिया लखी छे, प्रक्रिया माटे नशनू समीकरण, आ जेड एन प्लस टू इलेक्ट्रॉन एना माटे नशनू समीकरण, आ बे समीकरणनी बादबाकी करी एटले आ प्रमाणे मळे छे, अने एनું સાદું રૂપ આપણે આપી દીધું છે એટલે આપણને આ મળે છે। અહીંયા ઈ સેલ છે, ઈ સેલની સાંદ્રતા બંને ઉપર આધાર રાખે છે, સીયુ પ્લસ ટુ અને જેડ એન પ્લસ ટુ, પણ બંનેની સાંદ્રતામાં વધારો ઘટાડો છે એ મહત્વનો છે। સીયુ પ્લસ ટુની સાંદ્રતા વધવાથી ઈ સેલ વધે અને જેડ એન પ્લસ ટુની સાંદ્રતા ઘટવાથી ઈ સેલ વધે છે। તો વિદ્યાર્થી મિત્રો આ રીતના આપણે આખું નશનું સમીકરણ તારવી શક્યું। પણ અહીંયા ઇલેક્ટ્રોનનો જે ફેરફાર છે એ ઇલેક્ટ્રોનનો ફેરફાર સરખો છે, બે ઇલેક્ટ્રોન બે ઇલેક્ટ્રોન, કેટલીક વખતે જુદું પણ હોઈ શકે। દાખલા તરીકે આપણે એક બીજું સમીકરણ જોઈએ, એના માટે નશનું સમીકરણ તારવીએ, સમજી લઈએ। હવે નશનું સમીકરણ કોઈ પણ વિદ્યુત રાસાયણિક કોષ માટે તારવી શકાય। હવે આ ડેનિયલ કોષ માટે આપણે મેળવ્યું છે, પણ ડેનિયલ કોષ ન હોય અને બીજો કોઈ વિદ્યુત રાસાયણિક કોષ આપેલો હોય તો એના માટે પણ તારવી શકાય છે। કેવી રીતના તારવી શકાય એ સમજી લઈએ। દાખલા તરીકે અહીંયા નિકલ અને સિલ્વર ની જે મદદથી વિદ્યુત રાસાયણિક કોષનું નિરૂપણ કર્યું છે, માની લો કે એન આઈ નિકલ સોલિડ પ્લસ સોરી નિકલ સોલિડ એન આઈ પ્લસ ટુ એક્વાયસ ક્ષાર સેતુ એ જી પ્લસ એક્વાયસ ક્ષાર સેતુ એ જી સોલિડ, આવું વિદ્યુત રાસાયણિક કોષ છે। હવે વિદ્યાર્થી મિત્રો આ એનોડ છે, ડાબી બાજુ જમણી બાજુ કેથોડ છે, આની પ્રક્રિયાઓ આપણે લખીએ। તો અહીંયા નિકલ જે છે એ એનોડ છે, અહીંયા તો એનોડ ઉપરની પ્રક્રિયા આ રીતના થાય, એનોડ એનઆઈ સોલિડ એમાંથી બને છે એનઆઈ પ્લસ ટુ એક્વાયસ પ્લસ ટુ ઇલેક્ટ્રોન, આ રીતના કેથોડ ઉપર રિડક્શન થાય છે, પણ સિલ્વર છે એટલે એજી પ્લસ છે, પણ ઇલેક્ટ્રોન બે છે, બે ઇલેક્ટ્રોન એમાંથી બને છે એજી સોલિડ। પણ અહીંયા બે ઇલેક્ટ્રોન ને તટસ્થ કરવા હોય તો આના બે મૂળ જોઈએ, તો અહીંયા પણ આ બે મૂળ થાય। ઓકે, તો આ એનોડ ઉપરની ઓક્સિડેશન પ્રક્રિયા છે, ઓક્સિડેશન આ પ્રક્રિયા, આ કેથોડ ઉપરની રિડક્શન આ પ્રક્રિયા છે, રેડોક્સ પ્રક્રિયા છે। હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા આના બે મૂળ છે એ ખાસ નશના સમીકરણમાં જોવાનું છે। ધારો કે આના માટે લખીએ તો ઈ સેલ ઇઝ ઇક્વલ ટુ ઇ ઝીરો સેલ માઇનસ આર ટી અપોન
एन जे छे एन बे छे एटले टू एफ पछी नेचरल लॉग ऑफ अहीं एनआई प्लस टू एनआई प्लस टू एक्वायस अपॉन ए जी प्लस एक्वायस अने एनो स्क्वेर। तो अहीं विद्यार्थी मित्रों स्क्वेर केम आवी गयो? तो जे स्क्वेर आयो छे एनुं कारण शुं छे कि एना मूल बे छे, अहीं बे मूल छे। हवे आपणे अहीं लखी दईए तो ई सेल इक्वल टू ई जीरो सेल माइनस आ बधानुं मूल्य मूकी दईए, आरनुं 8.314, टीनું 298, एफ 96,500, આ બધા મૂલ્યો મૂકીએ, આર બરાબર 8.314 જૂલ મોલ ઇન્ટુ કેલ્વિન, ટી છે 298 અને એફ છે 96,500 કુલમ પ્રતિ મોલ। આ બધા મૂલ્યો મૂકીએ છીએ અને નેચરલ લોગને લોગમાં ફેરવીએ તો અહીંયા 0.059 મળે છે। લોગ લોગ એનઆઈ પ્લસ ટુ અને અહીંયા એ જી પ્લસ એક્વાયસ, આ પણ એક્વાયસ જ છે, નો સ્ક્વેર આ રીતના મળે। વિદ્યાર્થી મિત્રો આ રીતના આનું પણ આપણે વિદ્યુત રાસાયણિક કોષ છે એમાં ઇલેક્ટ્રોનનો ફેરફાર જુદો હોય, બરાબર એક અહીંયા પ્લસ મેળવ્યો છે પણ એના બે છે, તો આપણે એના માટે પણ નષ્ટનું સમીકરણ તારવ્યું છે, પણ અહીંયા સ્ક્વેર આવે છે કારણ કે આના મોલ બે છે। તો આ રીતના વિદ્યાર્થી મિત્રો કોઈ પણ જનરલ પ્રક્રિયા હોય, દાખલા તરીકે આપણે કોઈ જનરલ પ્રક્રિયા લઈએ તો જનરલ પ્રક્રિયા માટે શું થાય છે એ સમજીએ। માની લો કે મેં અહીંયા એના એ મોલ પ્લસ બીના બી મોલ આની વચ્ચે પ્રક્રિયા થઈ, સીના સી મોલ અને ડીના ડી મોલમાં, આ કોઈ રિએક્શન છે, જનરલ રિએક્શન છે, એક્વાયસ 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 એક્વાયસ। વિદ્યાર્થી મિત્રો આ જનરલ રિએક્શન છે જેમાં એ અને બી પ્રક્રિયકો છે, સી અને ડી એની નિપજો છે, સ્મોલ એ બી સી ડી એ અનુક્રમે પ્રક્રિયક અને નિપજના મોલ છે। હવે આના માટે નષ્ટનું સમીકરણ લખવું તો ઈ સેલ ઇક્વલ ટુ ઈ જીરો સેલ માઇનસ પોઈન્ટ આર ટી એન એફ કરશો તોય ચાલે, અથવા 0.059 એનું સાદું રૂપ આપ્યું એન લોગ સી રેસ ટુ સી ડી રેસ ટુ ડી અપોન એ રેસ ટુ એ અને બી રેસ ટુ બી, આ રીતના ગણી શકીએ છીએ। તો આના માટે પણ આ નષ્ટનું સમીકરણ આ રીતના તારવી શકે। આ પ્રમાણિત વિદ્યુત રાસાયણિક કોષનો પોટેન્શિયલ છે જે ઈ જીરો આર માઇનસ ઈ જીરો એલ પરથી શોધી શકીએ। ઈ સેલ આપણે બિનપ્રમાણિક કોષનો પોટેન્શિયલ છે અને આ જે છે આર ટી અપન એફ છે એનું મૂલ્ય આપણે ગણતરી કરીને 0.059 મળે। લો અહીંયા સી અને ડી નિપજો છે, એના ઉપર જે સી અને ડી છે એ નિપજોની મૂળ સંખ્યા છે, એ અને બી છે એ પ્રક્રિયકો છે અને એના ઉપર જે સ્મોલ એ અને બી છે એ પ્રક્રિયકોના મૂળ છે। તો વિદ્યાર્થી મિત્રો આપણે આ રીતના આખું જે છે એ આખું નષ્ટનું સમીકરણ છે એ નષ્ટના સમીકરણની તારવણી કરી શકીએ છીએ। તો નષ્ટના સમીકરણ જે છે એ નષ્ટના સમીકરણની આપણે તારવણી કરીએ છીએ અને એ તારવણી કરીને આપણે જુદા જુદા દાખલાઓ પણ ગણી શકીએ છીએ। તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે કેટલાક દાખલાઓ જે છે એ નષ્ટના સમીકરણ આધારિત પૂછાતા હોય છે અને એ દાખલાઓ આપણે નષ્ટના સમીકરણના આધારે ગણી શકીએ છીએ। તો આપણે ટેક્સનું જે ઉદાહરણ છે એ ઉદાહરણ જોઈ લઈએ અને પછી એને ગણીએ કેવી રીતના ગણાય છે। લખાણ સંબંધિત જે પ્રશ્નો છે એમાં પણ દાખલો આપેલો છે એ પણ જોઈ લઈએ તો સમજીએ અહીંયા કેવી રીતના થાય છે। દાખલો છે, દાખલાની રકમ છે, એ રકમ આપણે ચોપડીમાંથી જોઈને લખીએ છીએ। અહીંયા આપણે થોડીક વાર ધ્યાન રાખીશું બોર્ડ ઉપર, એ કોર્સ દર્શાવો જેની પ્રક્રિયા નીચે મુજબ થાય છે, કોર્સની પ્રક્રિયા નીચે મુજબ થાય છે, કોર્સની પ્રક્રિયા નીચે મુજબ છે, કઈ છે કે એમ જી
एम जी सॉलिड छे प्लस टू ए जी प्लस टू ए जी प्लस पॉइंट ट्रिपल जीरो वन छे पॉइंट ट्रिपल जीरो वन मोल छे एमाथी एम जी प्लस टू बने छे एम जी प्लस टू अने एनी सांद्रता तो पॉइंट एक सौ ने तीस मोलर छे अने प्लस टू ए जी सॉलिड टू ए जी सॉलिड आमा ई जीरो सेल आपेलो छे ई जीरो सेल इज इक्वल टू आपेलो छे 3.17 वोल्ट तो तेनो ई सेल गणो ओके विद्यार्थी मित्रों हवे जो आवो कोई पण दाखलो होय एवुं नहीं कि आज होय रकम बदलाय कोई पण होय सके तो आज जे वस्तु जे एने आपे समझी लईशुं के कोषनी प्रक्रिया नीचे मुजब छे अने एनो ई जीरो सेल आपी दीधो छे 3.17 अने ई सेल गणवानो कीधो छे मतलब के आपणे ई सेल शोधवानो छे હવે વિદ્યાર્થી મિત્રો ઈ સેલ શોધવા માટે આપણે નશના સમીકરણનો ઉપયોગ કરવો પડે તો નશનું સમીકરણ શું છે તો હમણાં શીખી ગયા ઈ સેલ ઇઝ ઇક્વલ ટુ ઈ જીરો સેલ માઇનસ પોઈન્ટ જીરો ઓગણસાઠ અપોન એન લોગ एम जी प्लस टू जेनु ऑक्सीडेशन थे ने ए एनोड हो एटले एम जी प्लस टू एक्वायस अने नीचे छे ए जी प्लस एक्वायस पर एनो छे स्क्वेर ओके हवे विद्यार्थी मित्रों अहींया ई जीरो सेल आपेलो छे ई जीरो सेल केटलो छे 3.17 जे आपणे लखी दईए माइनस पॉइंट जीरो ओगणसाठ एन छे ने इलेक्ट्रॉन छे केटला कूलम छे तो अहींया बे इलेक्ट्रॉन छे प्लस टू वीजभार छे ए बे इलेक्ट्रॉन घुमावे छे मेग्नेशियम अने ए जी बे ए जी ए इलेक्ट्रॉन मळ्यो छे एटले अहींया एन बराबर बे छे लो हवे एम जी प्लस टूनी सांद्रता केटली छे पॉइंट तेर પોઈન્ટ એકસો ને ત્રીસ છે એમ જી પ્લસ ટુ અને આ કેટલા છે પોઈન્ટ ટ્રિપલ ઝીરો વન મોલર પોઈન્ટ ત્રીસ કોની એમ જી પ્લસ ટુ પોઈન્ટ એકસો ને ત્રીસ મોલર એજી પ્લસ છે એ પોઈન્ટ ટ્રિપલ ઝીરો વન મોલર હવે અહીંયા વિદ્યાર્થી મિત્રો આ જે છે ને ઉપરનું એ ઉપરમાં સ્ક્વેર નહીં આવે પણ આ નીચે છે ને એમાં સ્ક્વેર આવશે હવે આ પોઈન્ટ ટ્રિપલ ઝીરો વન એટલે વન ઇન્ટુ ટેન એસ ટુ માઇનસ ફોર થાય ટેન એસ ટુ માઇનસ ફોર જ કહેવાય આ પોઈન્ટ તેર છે પોઈન્ટ એકસો ત્રીસ એટલે શું કહેવાશે તેર ગુણ્યા ટેન એસ ટુ આ જે છે જમણે ટેન એસ ટુ ટુ આ કહે આપણે જમણી બાજુ ખસેડીએ છીએ આ જમણી બાજુ ખસે તો વન ઇન્ટુ ટેન એસ ટુ માઇનસ ટુ તો આ પણ માઇનસ ટુ જ થશે કારણ કે જમણી બાજુ ખસે હવે તમે તેર ગુણ્યા માઇનસ થ્રી આ ઝીરો લખો કે ન લખો ચાલે ઓકે આપણે જોઈ લઈએ હવે આ કેટલું 3.17 આ ભાગાકાર કરી દઈએ આપણે તો પોઈન્ટ ઝીરો ઓગણસાઠ પોઈન્ટ ઝીરો ઓગણસાઠ ભાગ્યા બે મળે છે પોઈન્ટ ઝીરો બસો પંચાણું પોઈન્ટ ઝીરો બસો ને પંચાણું લો હવે અહીંયા જે છે એ વિદ્યાર્થી સમજવાનું છે આ જે છે ને એ તેર ગુણ્યા ટેન ઇસ ટુ માઇનસ ટુ અને આ છે ટેન ઇસ ટુ માઇનસ ફોર એનો સ્ક્વેર આ ટેન ઇસ ટુ માઇનસ ફોરનો સ્ક્વેર છે ખાસ યાદ રાખજો હવે અહીંયા શું કરવાનું છે કે હવે આ 3.17 એમને એમ માઇનસ પોઈન્ટ ઝીરો બસો પંચાણું એમને એમ લોગ આ
तेर गुणे टेन इज टू माइनस टू एम ने आ टेन इज टू माइनस एट थे टेन इज टू माइनस एट चार दू आठ तो आ थे त्रण पॉइंट सत्तर माइनस पॉइंट जीरो बसो ने पंचाणु लॉग आ थे तेर गुण्या टेन इज टू सिक्स केम सिक्स कारण के माइनस एट उपर जाए तो प्लस एट में माइनस टू गया एट प्लस से हमें आ त्रण पॉइंट सत्तर माइनस पॉइंट जीरो बसो ने पंचाणु लॉग तो आ सरवाळो थई जशे एटले अहींया जे छे आ छ आवशे प्लस छ हवे तेरनो लॉग जोवानो छे तेरनो लॉग जे छे आपणे चोपड़ीनी अंदरथी जोई नाखीए चोपड़ीनी पाछळ आपेलो छे तेरनो लॉग तेरनो लॉग छे ए लॉग आपणे लॉगेरिथममांथी जोईए तो विद्यार्थी मित्रों तेरनो लॉग आवे छे अग्यार ओगन चालीस अग्यार ओगन चालीस अग्यार ओगन चालीस एटले आ केटला आंकड़ा छे बे बे एटले एक पॉइंट एक सौ ओगन चालीस तो अहींया शुं थई गयुं त्रण पॉइंट सत्तर माइनस पॉइंट जीरो बसो पंचाणु आ छ ने एक सात सात पॉइंट एक सौ ने ओगन चालीस हवे आ बंनेनो गुणाकार कर दीए त्रण पॉइंट सत्तर माइनस तो गुणाकार करी दईसू तो शू थे पॉइंट जीरो बसो ने पंचाणु गुण्या सात पॉइंट एक सौ ने ओगन चालीस एट पॉइंट एकवीस आ पॉइंट एकवीस आए हवे त्रण पॉइंट सत्तर बात कर दिए एमांथी बात कर दिए तो माइनस त्रण पॉइंट सत्तर तो बे पॉइंट छन्नु आए बे पॉइंट छन्नु तो अँ विद्यार्थी मित्रों ई सेल आपने मिली जैसे ई सेल मिली गयो बे पॉइंट छन्नु फल तो आ रीतना आप दाखला गणी सकी नष्टनो समीकरण आधारित कोईपण दाखलो है दाखलो आप गणी सकी विद्यार्थी मित्रों आओ एक दाखलो है जे लखाण संबंधित है एने आप जी लीए लखाण संबंधित जे दाखलो है एने पर समझी लैसो कि केवी रीतना गणी सकाय तो नष्टना समीकरण आधारित कोईपण दाखला है ये दाखला तमे गणी सको जो वे एमा जे कोष है ये कोष कोईपण होई सके एवं जरूरी नहीं कि अँ मेग्नेशियम अने सिल्वर नो तो कोईपण होई सके दाखला तरीके लखाण संबंधित एक दाखलो है ये लखाण संबंधित दाखला की रकम आप लखीए अँ कि आनी अंदर जे लखाण संबंधित दाखलो है जेनी अंदर आप रकम लखीए छे नीचेनी प्रक्रिया थती होय तेवा कोषनो ईएमएफ गणो नीचेनी प्रक्रिया थती होय तेवा कोषनो ईएमएफ गणो इलेक्ट्रोमोटिव फोर्स एटले एक प्रकारनो ई सेल ज थयो एमा निकल सॉलिड छे प्लस टू ए जी प्लस टू ए जी प्लस अने पॉइंट डबल जीरो टू पॉइंट डबल जीरो टू मोल सांद्रता छे एमांथी बने छे एन आई प्लस टू पॉइंट एक सौ साठ पॉइंट एक सौ साठ मोलर प्लस टू ए जी सॉलिड ओके आना माटे ई जीरो सेल आपेलो छे विद्यार्थी मित्रों हमणा जे दाखलो गण्यो छे ए प्रकारनो दाखलो छे रकम थोड़ी बदलाय छे आपेल छे ओके समझी लईए तो अहीं આવો કોઈ પણ દાખલો હોઈ શકે તમે ઇઝીલી ગણી શકશો અહીંયા પહેલાં એનોડ અને કેથોડની પ્રક્રિયા લખી દઈએ
તો એનોડની જે પ્રક્રિયા છે એ ઓક્સિડેશન જ હોય. એનોડ ઉપર હંમેશા ઓક્સિડેશન થાય. તો નિકલમાંથી નિકલ પ્લસ ટુ બને, એટલે એનઆઈ સોલિનમાંથી બને છે એનઆઈ પ્લસ ટુ એક્વાયસ પ્લસ ટુ ઇલેક્ટ્રોન. અને આની જે આપેલી છે સાંદ્રતા એ 0.16 મોલર આપેલી છે, 0.160 છે. કેથોડ ઉપર હંમેશા ઓક્સિડેશન થાય, તો કેથોડ ઉપર રિડક્શન સીયુ પ્લસ ટુ, અહીંયા એજી છે, સીયુ નથી, તો આપણે એજી લખ્યું હતું, એજી પ્લસ પ્લસ બે ઇલેક્ટ્રોન છે એમાંથી બને એજી સોલિડ. તો વિદ્યાર્થીઓ આની સંયોજકતા એક જ છે, એટલે અહીંયા બે મૂકવા પડે. ઓકે, આ થઈ ગઈ. હવે આપણે નશનું સમીકરણ લખી દઈએ. ઈ સેલ ઇઝ ઇક્વલ ટુ ઈ ઝીરો સેલ માઇનસ 0.059 અપોન એન લોગ એનઆઈ પ્લસ ટુ નીચે એજી પ્લસનો સ્ક્વેર એક્વાયસ અપોન એક્વાયસ. ઈ ઝીરો સેલ આપેલો છે 1.05 માઇનસ 0.059 અપોન ટુ લોગ 0.160 ભાગ્યા, અહીંયા આ 2×10⁻³ થશે, એટલે 2×10⁻³. આ 2×10⁻³ એનો મતલબ જ 0.002 મોલર. આ લખો કે આ લખો બંને એક જ છે. હવે આનો સ્ક્વેર છે, આનો સ્ક્વેર, તો આ થશે 1.05 માઇનસ 0.295 લોગ, આ થશે 16×10⁻² ભાગ્યા, આનો વર્ગ કરીએ તો 4, અને આ થશે 10⁻⁶. હવે આ જે છે એને આપણે લખી દઈએ તો 1.05 માઇનસ 0.295 લો. હવે આ 10⁻⁴ થઈ જાય, ઉપર માઇનસ પ્લસ થઈ જશે, એટલે પ્લસ 6 માઇનસ 2 એટલે પ્લસ 4, 4×16. ઓકે, હવે આ 1.05 માઇનસ 0.295 લોગ, વિદ્યાર્થી મિત્રો 4નો લોગ એટલે 40નો લોગ, એટલે 60×21 થાય, એટલે અહીંયા 0.60×21 આનો પ્લસ 4 થઈ જાય, એટલે અહીંયા 1.05 માઇનસ 0.295 આ 4.60×21. હવે આ જે 0.095 છે, 0.295 ગુણ્યા 4.60×21, 4.60×21 એટલે 0.14 સમથિંગ આવે છે. આ જે છે 1.05 માઇનસ 40નો લોગ જે છે એ આપણે 0.60×21 કર્યો છે. હવે અહીંયા 0.295 ગુણ્યા 4.60×21 માઇનસ 1.05 0.91 આ જે છે 0.14 સમથિંગ આવે, એટલે આ થાય છે, આનો જવાબ આવે છે. અહીંયા જવાબ લખીએ છીએ તો ઈ સેલ ઇક્વલ ટુ મળે છે 0.91 વોલ્ટ. 0.91 વોલ્ટ મળે છે. આ જે કિંમત છે 0.295 ગુણ્યા 4.60×21 એટલે 0.135 થાય. 0.14 લખો તો એ ચાલે, 0.135. હવે આ રીતના 1.05માંથી 0.135 બાદ કરો તો 0.91 વોલ્ટ મળે.
तो विद्यार्थी मित्रों आपणे अहींया जे નશનું સમીકરણ શું છે, નશના સમીકરણના આધારે આપણે ડેનિયલ કોષ માટે નશનું સમીકરણ તારવ્યું, નિકલ માટે તારવ્યું હતું અને એના આધારે દાખલા પણ ગણી શક્યા છે. વિદ્યાર્થી મિત્રો હવે આ નશના સમીકરણના આધારે કેટલાક પીએચ પણ શોધી શકાય છે, દ્રવ્યતા ગુણાકાર પણ શોધી શકાય છે, સંતુલન અચળાંક પણ શોધી શકાય છે. એ કેવી રીતના શોધાશે એ આપણે હવે પછીના લેક્ચરમાં જોઈશું. તો વિદ્યાર્થી મિત્રો જે નવા છે અને જેમને મારી ચેનલ નથી સબસ્ક્રાઇબ કરી તો એવા વિદ્યાર્થીઓ મિત્રો ખાસ કરીને મારી ચેનલ કેમિસ્ટ્રી વિથ બીકે રાજનને સબસ્ક્રાઇબ કરશે, લાઇક કરશે અને શેર કરશે તો તમને ઇલેક્ટ્રોકેમિસ્ટ્રીના બધા જ દાખલા અને થિયરી તમને ખબર પડી જશે, બધા વિડીયો તમને તરત જ મળવા લાગશે. કારણ કે સબસ્ક્રાઇબ કરશો તો તમને તરત જ મારા નવા નવા વિડીયો જે છે મળશે. ઓકે, થેન્ક યુ.